नमस्कार, आप जो रहा जी 24 कलाक समाचारों साथे हूँ निधि पटेल। शुरुआत करे राज्य में पड़ी रहे वरसाद नी साथे बनासकांठा में धानेरा में एक कलाक में एक इंच जेटलो वरसाद खाबकी चुक्यो छे। एक इंच वरसाद में समग्र शहर पानी पानी थई चुक्यो छे। नगरपालिका पासे पानी भराता राहदारीओ मुश्केली में मुकाया। धानेरा डीसा रोड पर पानी भराता वाहन चालकों ने पण मुश्केली पड़ी रही छे। आ दृश्य आप जोई रह्या छो धानेरा डीसा रोड परना छे, ज्यां पानी भरावाना कारणे वाहन चालकों ने मुश्केली पड़ी रही छे। आपने जणावी दईए गत एक कलाक में एक इंच जेटलो वरसाद खाबक्यो छे। उत्तर गुजरात में पण आगाही प्रमाणे मेघे मंडाण मांड्या छे अने वरसादी माहोल जाम्यो छे। त्यारे भारे वरसाद अने वरसादना कारणे ठेर ठेर पानी भराई रह्या छे। અહીં ધાનેરા ડીસા રોડ પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મુખ્ય બજારમાં પણ કઈ રીતે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। જો કે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક થતા થોડી ઘણી રાહત ચોક્કસથી લોકોએ મેળવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અલ્કેશ, આપના વિસ્તારમાં કેવો વરસાદ? જી ચોક્કસ નિધિ, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં છેલ્લા ચાર દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે। આજે ધાનેરામાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા હતા। મહત્વની વાત એ છે કે ધાનેરા નગરપાલિકા પાસે જ પાણી ભરાતા રાહદારીઓ હતા તે મુશ્કેલીમાં મુકાયા હતા અને ધાનેરા ડીસા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હતા તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા। મહત્વની વાત એ છે કે જે રીતે બનાસકાંઠામાં સર્વાધિક વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વિસ્તારમાં પાણી ભરાય છે તે વિસ્તાર લોકોની મુશ્કેલી વધે છે, પરંતુ જ્યાં ઓછો વરસાદ છે તે લોકો માંગ કરી રહ્યા છે કે હજુ પણ સારો વરસાદ આવે તો તેમના પાકોને જીવનદાન મળે। જી નિધિ જી, આભાર પૂરી માહિતી માટે।